અમદાવાદમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે, તેની જો વાત કરવામાં આવે તો ઇસ્કોન બ્રિજ ઉપર એક ગમકવાર અકસ્માત થયો અને અકસ્માતમાં એક મહિલાનું મોત નિપજ્યું છે। સમગ્ર ઘટનાને પગલે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। અમદાવાદમાં વહેલી સવારે હિટ એન્ડ રનની ઘટના બની, જેમાં ઇસ્કોન બ્રિજ ઉપર અકસ્માત સર્જાયો અને અકસ્માતમાં એક મહિલાનું કરુણ મોત નિપજ્યું છે। સમગ્ર ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધીને વધુ તજવીજ હાથ ધરી છે। શહેરના ઇસ્કોન બ્રિજ પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે। વહેલી સવારે જે હિટ એન્ડ રનની ઘટના છે તે સર્જાઈ છે, જેમાં એક 36 વર્ષીય મહિલા છે કે જેનું મોત નિપજ્યું છે। જે વહેલી સવારે અહીંયાથી પસાર થઈ રહેલા વાહન ચાલકોને આ અકસ્માતની જાણ થતાં તેમણે શહેર પોલીસને જાણ કરી અને શહેર પોલીસ દ્વારા હાલ ઘટના સ્થળે પહોંચી ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે। બીજી તરફ મહત્વની બાબત એ પણ છે કે જે મહિલાનું મોત થયું છે તેનો પણ કોઈ હજી કહી શકાય કે વારસદાર છે તે નથી સામે આવી રહ્યું કે કોણ છે મહિલા અને ક્યાંથી આવી હતી કે કઈ રીતે અકસ્માત સર્જાયો, ત્યારે પોલીસ દ્વારા હાલ પંચનામું કરવામાં આવી રહ્યું છે। ગુનો નોંધીને વધુ તપાસ જે છે તે હાથ ધરવામાં આવી છે। એટલે કે અમદાવાદ શહેરની અંદર અકસ્માત થવો કોઈ નવાઈની વાત નથી, ત્યારે વધુ એક અકસ્માત છે તે શહેરના ઇસ્કોન બ્રિજ પર સર્જાયો છે, જેમાં જે કાર ચાલક છે તે અકસ્માત સર્જી ફરાર છે। તો બીજી તરફ જે મહિલાનું મોત થયું છે તે મહિલા કોણ છે તેની પણ હાલ તપાસ હાથ ધરવામાં આવી છે। કેમેરા પર્સન કલ્પેશ જોશી સાથે આયુષ યાજ્ઞિક મંત્રીની જિંદાબાદ।